અને તેના લોકો વિશે જોઈએ ભારતની વિશેષતા એ છે કે તેમાં લગભગ બધી જ જાતિના લોકોના જાતિ તત્વો મળી આવે છે પૂર્વે ભારતની પ્રાચીનતમ પ્રજા તરીકે દ્રવિડ પ્રજાની ગણના થતી હતી પરંતુ ભાષાશાસ્ત્ર અને નૃવંશાસ્ત્રીઓની અદ્યતન શોધોએ એવું સાબિત કર્યું છે કે દ્રવિડો ભારતમાં આવીને વસ્યા તે પહેલાં બીજી છ જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી તેમણે ભારતના ઘડતરમાં વતે ઓછે અંશે પોતાનો ફાળો આપ્યો છે આ પ્રજાઓ આ પ્રમાણે વર્ણવી શકાય એક નેગ્રિટો હપસી પ્રજા કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રિટો અથવા નિગરો હપ્સીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા તેઓ વર્ણેશ્યામ ચાર થી પાંચ ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા બે ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજા ઓસ્ટ્રેલોઇડ કે નિષાદ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી હતી તેઓ પણ રંગે શ્યામ લાંબુ અને પૌળું માથું ચપટું નાક ટૂંકું કદ એ તેમની શારીરિક વિશેષતા હતી પાછળથી ભારતમાં આવેલા આર્યો તેમને નિષાદ કહેતા હતા ભારતની કોલ અને મુંડા જાતિ અસમની ખાસી પ્રજા નિકોબાર અને બ્રહ્મદેશ હાલનું મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના વિશેષ તત્વો મળી આવે છે ભારતની સાંસ્કૃતિક અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે તેઓ માટીના વાસણો બનાવતા ખેતી કરવી સુતરાઉ કાપડનું વણાટ કામ કરવું અને કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા તેઓ ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા દ્રવિડ લોકો આર્યો પૂર્વે દ્રવિડી ભાષા બોલતા દ્રવિડિયન લોકો ભારતમાં વસતા હતા પાષાણ યુગની સંસ્કૃતિના તેઓ સીધા વારસદાર અને મોહેજો દળોની સંસ્કૃતિના સર્જકો ગણાય છે ભારતીય સંસ્કૃતિ અનેક બાબતોમાં આર્યોની જેમ જ દ્રવિડોની પણ ઋણી છે દ્રવિડોએ માતા રૂપે દેવી અને પિતૃ રૂપે પરમાત્માનો વિચાર આપ્યો આથી પાર્વતી અને શિવનો ખ્યાલ વિકસ્યો હતો આ ઉપરાંત પ્રકૃતિ પૂજા પશુ પૂજા વગેરે દ્રવિડોની ભેટ છે ધૂપ દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા પણ દ્રવિડોએ આપેલી મનાય છે ઈંટોના મકાનો બાંધીને નગર સભ્યતા અર્બન સિવિલાઇઝેશન વિકસાવનારા દ્રવિડો હતા તેમનામાં માતૃ મુલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી તેમણે આકાશી ગ્રહો હોળી કાંતવું વણવું રંગવું વગેરે કલાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં સારો એવો વિકાસ સાધ્યો હતો તીર ભાલા તલવાર વગેરે એમના શસ્ત્રો હતા ખેતીના ઉપયોગમાં તથા સુતરાવ કાપડ બનાવવાના ઓજારોથી તેઓ સુપરિચિત હતા આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા આને પરિણામે આજે દ્રવિડી કુળની તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ ભાષાઓ બોલતા લોકો દક્ષિણ ભારતમાં જોવા મળે છે ચાર અન્ય પ્રજાઓ આ ઉપરાંત અલ્પાઇન દિનારિક અને આર્મેનોઇડ પ્રજાઓ મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે આ ત્રણેય જાતિઓ સમાન ભૌતિક ગુણો ધરાવે છે આ પ્રજાઓના અંશો ગુજરાત સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર બંગાળ ઓરિસ્સા વગેરેમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે ભારતમાં આવેલા મોંગોલોઇડ કિરાત લોકો પીળો વર્ણ ચપટો ચહેરો ઉપસેલા ગાલ બદામ આકારની આંખો વગેરે જેવા શારીરિક લક્ષણો ધરાવતા હતા તેઓ ઉત્તર પશ્ચિમ ચીનમાં તિબેટમાં થઈ ભારતમાં આવ્યા હતા અને ઉત્તર અસમ પૂર્વ બંગાળ સિક્કિમ ભૂતાન વગેરેમાં વસ્યા તેમજ સમય જતા તેમનું ભારતીયકરણ થયું આ સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિના વારસાએ એવું તો આકર્ષણ જન્મ આવ્યું કે પ્રાચીન યુગ દરમિયાન અહીં વિદેશી પ્રજાઓના ધાડે ધાડા ઉતરી આવ્યા ઈસવીસન પૂર્વની બીજી સદીની શરૂઆતમાં પરદેશી પ્રજાઓના આગમનનો એક નવો યુગ શરૂ થયો સિકંદરની ભારત પરની ચઢાઈથી અહીં ગ્રીકો આવ્યા એ પછી શકો કુષાણો પહેલવો હુણો વગેરે અનેક જાતિઓ આવી આ પ્રજાઓએ તે સમયના હિંદના જુદા જુદા ભાગોમાં લાંબા સમય સુધી વસવાટ કર્યો સત્તા પ્રાપ્તિ બાદ તો હિન્દની ભૂમિ તેમનું વતન જ બની ગઈ સમય જતા અહીંની પ્રજાઓ સાથે લગ્ન સંબંધો કૌટુંબિક સંબંધો અને સામાજિક આર્થિક વ્યાપારિક સંબંધો પરસ્પર બંધાતા તેઓ સૌ ભારતીય જ બની ગયા દાખલા તરીકે મિનેન્ડર નામનો ગ્રીક રાજવી મિલિંદ તરીકે ઓળખાયો આમ ભારતીય સંસ્કૃતિનું પોત વધુ મજબૂત બન્યું એટલું જ નહીં પરંતુ ભારતની સંસ્કૃતિ ભાતીગળ બની આ પ્રજાઓનું સમયાંતરે એવું તો વિલીનીકરણ થયું કે તેમનું પાછળથી કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું આ વિદેશી અને ભારતીય પ્રજાઓ વચ્ચે ભાષા લિપિ નામો ધાર્મિક માન્યતાઓ ઇત્યાદિ ઘણી બધી બાબતોમાં એકબીજા ઉપર ગાઢ અસર થવા પામી આ વિદેશીઓના ભારતીય કરણમાં ધર્મે મુખ્ય ભાગ ભજવ્યો જેમાંના કેટલાકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો તો કેટલાકે હિન્દુ ધર્મ દાખલા તરીકે કુષાણ સમ્રાટ કનિષ્ક પ્રથમે બૌદ્ધ ધર્મ અપનાવીને તેના પ્રચાર પ્રસારમાં નોંધપાત્ર ફાળો આપ્યો કેટલાક શિલાલેખો સિક્કાઓ ગુફાલેખો સ્તંભલેખો વગેરે આ બાબતની સાક્ષી પૂરે છે આ વિદેશી પ્રજાએ માત્ર ધર્મ જ નહીં પરંતુ ભાષા લિપિ કેટલીક સામાજિક પરંપરાઓ પણ અપનાવી લીધી હતી તેમણે ભારતીય નામો અને પણ ધારણ કર્યા ટૂંકમાં પ્રાચીન ભારતમાં આવેલી આ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વૈવિધ્યપૂર્ણ ભાતીગળ અને સમૃદ્ધ બની રહ્યો પાંચ આર્યો આર્યો અન્ય સમકાલીન પ્રજાઓ કરતા વધુ વિકસિત પ્રજા હતી તેઓ પ્રકૃતિ પ્રેમી હતા તેઓ વૃક્ષો નદીઓ પહાડો સૂર્ય વાયુ વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા તેમણે આ દરેકની સ્તુતિઓ એટલે કે રૂચાઓ મંત્રો રચ્યા હતા સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ ઉદભવી અને તે પછી યજ્ઞ યાગાદી ક્રિયાઓ પણ ભારતમાં શરૂ થઈ આજે પણ આર્ય સંસ્કૃતિનો પ્રભાવ વર્તાય છે ભારતની આર્ય નિર્માતાઓ આર્યો નોર્ડિક લોકો હતા ભારતમાં અગાઉ આવેલી અનેક પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વય સંસ્કૃતિનું નિર્માણ કર્યું જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ ભારતમાં આવીને વસેલી આ બધી જ જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું આ બધાની એક વિશિષ્ટ રહેણી કરણી અનેક ભાષાઓ વિચારો ધાર્મિક માન્યતાઓ વગેરેનો સમન્વય પણ થતો ગયો આમ પ્રારંભકાળથી આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું જેણે ભારતને ભવ્ય તથા સમૃદ્ધ વારસો આપ્યો છે આ સમૃદ્ધ ભારતીય સંસ્કૃતિના વારસાએ એવું તો આકર્ષણ જન્મ આવ્યું કે પ્રાચીન યુગ દરમિયાન અહીં વિદેશી પ્રજાઓના ધાડે ધાડા ઉતરી આવ્યા ઈસ્વીસન પૂર્વની બીજી સદીની શરૂઆતમાં પરદેશી પ્રજાઓના આગમનનો એક નવો યુગ શરૂ થયો સિકંદરની ભારત પરની ચડાઈથી અહીં ગ્રીકો આવ્યા એ પછી શકો કુષાણો પહેલવો હુણો વગેરે અનેક જાતિઓ આવી આ પ્રજાઓએ તે સમયના હિંદના જુદા જુદા ભાગોમાં લાંબા સમય સુધી વસવાટ કર્યો સત્તા પ્રાપ્તિ બાદ તો હિન્દની ભૂમિ તેમનું વતન જ બની ગઈ સમય જતા અહીંની પ્રજાઓ સાથે લગ્ન સંબંધો કૌટુંબિક સંબંધો અને સામાજિક આર્થિક વ્યાપારિક સંબંધો પરસ્પર બંધાતા તેઓ સૌ ભારતીય જ બની ગયા દાખલા તરીકે મિનેન્ડર નામનો ગ્રીક રાજવી મિલિંદ તરીકે ઓળખાયો આમ ભારતીય સંસ્કૃતિનું પોત વધુ મજબૂત બન્યું એટલું જ નહીં પરંતુ ભારતની સંસ્કૃતિ ભાતીગળ બની આ પ્રજાઓનું સમયાંતરે એવું તો વિલીનીકરણ થયું કે તેમનું પાછળથી કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું આ વિદેશી અને ભારતીય પ્રજાઓ વચ્ચે ભાષા લિપિ નામો ધાર્મિક માન્યતાઓ ઇત્યાદિ ઘણી બધી બાબતોમાં એકબીજા ઉપર ગાઢ અસર થવા પામી આ વિદેશીઓના ભારતીય કરણમાં ધર્મે મુખ્ય ભાગ ભજવ્યો જેમાંના કેટલાકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો તો કેટલાકે હિન્દુ ધર્મ દાખલા તરીકે કુષાણ સમ્રાટ કનિષ્ક પ્રથમે બૌદ્ધ ધર્મ અપનાવીને તેના પ્રચાર પ્રસારમાં નોંધપાત્ર ફાળો આપ્યો કેટલાક શિલાલેખો સિક્કાઓ ગુફાલેખો સ્તંભલેખો વગેરે આ બાબતની સાક્ષી પૂરે છે આ વિદેશી પ્રજાએ માત્ર ધર્મ જ નહીં પરંતુ ભાષા લિપિ કેટલીક સામાજિક પરંપરાઓ પણ અપનાવી લીધી હતી તેમણે ભારતીય નામો અને બિરુદો પણ ધારણ કર્યા ટૂંકમાં પ્રાચીન ભારતમાં આવેલી આ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વૈવિધ્યપૂર્ણ ભાતીગળ અને સમૃદ્ધ બની રહ્યો